राज्य सरकारे जंत्रीना अभाव में 100% वधारो एटले के तेने डबल करी दीधो छे। एकाएक जंत्री में वधारो करी देता बिल्डर साथे सामान्य लोको मुश्किली में मुकाया, तो कांग्रेस आ मामले सरकार ने घेरवानो प्रयास करी रही छे। हाल तो मुख्यमंत्री क्रेडाय अने डेवलपर्स की रजूआत सांभळी योग्य निर्णय करवानो आश्वासन आप्यु छे। ગુજરાતમાં જંત્રીની જફા ડબલ વધારાથી બિલ્ડર્સમાં રોષ, ઉકેલ માટે બેઠકોનો ધમધમાટ। રાજ્ય સરકારે આજથી જંત્રીના ભાવમાં વધારો કર્યો છે, જેને લઈને ભાવ વધારાના વિરોધમાં ક્રેડાઈના હોદ્દેદારોએ આજે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી। બેઠકમાં મુખ્યમંત્રીએ ક્રેડાઈના હોદ્દેદારોને યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે। મહત્વનું છે કે ક્રેડાઈના હોદ્દેદારો બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વચ્ચેનો રસ્તો કાઢવા મથામણ શરૂ કરી છે। બસ માનનીય મુખ્યમંત્રી સમક્ષ અમે રજૂઆત કરી છે। અમારી જે વાત હતી કે ભાઈ 1/5/2023 થી આની ઇફેક્ટ કરવી, સામાન્ય માણસના એંગલ પણ જોવાનું, મુખ્યમંત્રીશ્રીએ તમામ અધિકારીઓશ્રીએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને એ લોકોએ અમને એશ્યોરન્સ આપ્યું છે કે આનો સારી રીતનો સારો નિર્ણય ટૂંક સમયમાં જાહેરાત કરશે અને અમને વિશ્વાસ છે કે આનો સારું રિઝલ્ટ અમને જાણવા મળશે। તો બીજી બાજુ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરકારના સમર્થનમાં ઉતર્યા છે। નીતિન પટેલ કહી રહ્યા છે કે વધારો વ્યાજબી છે, 11 વર્ષથી જંત્રીમાં કોઈ પણ જાતનો વધારો કરાયો ન હતો। તો બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દાને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું કે 156 સીટનો મેન્ડેટ મળતા તમે મધ્યમ વર્ગના ખિસ્સા ખાલી કરી રહ્યા છો। છેલ્લા 11 વર્ષથી ગુજરાત સરકારે જંત્રીના દરમાં કોઈ વધારો કર્યો નથી અને હવે સરકારે 11 વર્ષ પછી આ વધારો કર્યો છે। એટલે પહેલાં તો આ વધારાને એના સમય મર્યાદાના અનુસંધાનમાં હું વ્યાજબી ગણું છું। એક તરફ ગુજરાતની પ્રજાએ તમને 156 સીટો સાથે સરકાર બનાવવાની મેન્ડેટ આપ્યો અને બીજી તરફ તમે પ્રજાને ખિસ્સા ખાલી કરવા માટેના કાયદા કાનૂન કરી રહ્યા છો। આ રાતોરાત જંત્રી વધારવાને કારણે ગુજરાતનો જે મધ્યમ વર્ગ છે, જે અપર મિડલ ક્લાસ છે, એને ખૂબ મોટું આર્થિક નુકસાન આવનારા દિવસોમાં સહન કરવું પડશે। તો બીજી બાજુ આજથી નવી જંત્રી લાગુ પડતા મહાનગરમાં રજિસ્ટ્રારોની કચેરીઓમાં નવા ટોકન લેવા માટે કોઈ આવ્યો નથી। વકીલો કહી રહ્યા છે કે લોકો વેટ એન્ડ વોચમાં છે કે આ અંગે સરકારનો સ્પષ્ટ નિર્ણય આવે। ટેન વોચ બધા રાહ જોવે છે, કદાચ સમય આપે કે મે માસ સુધીનો સમય આપે, તો જેના ડોક્યુમેન્ટ્સ કરવાના રહ્યા હોય, સોદો થઈ ગયેલો હોય, નક્કી થયેલું હોય, એ ખર્ચ કેવી રીતે કરવું, શું કરવું, કેવી રીતે એનો નિર્ણય લેવો, એના માટેનો સમય જોઈએ, થોડો સમય આપે તો વધારે સારું। તો આજથી નવી જંત્રીનો નિયમ લાગુ કરાતા મહાનગરોની સ્થિતિ જોઈએ તો વડોદરા શહેર પહેલા દૈનિક 150, આજે 0. જામનગર શહેર પહેલા દૈનિક 37, આજે 0. હાલ તો જંત્રી માટે પહેલેથી જે ગ્રાહકોએ ટોકન લીધા હતા તે જ લોકો આવી રહ્યા છે। ગયા વીકમાં અમે એક ટોકન લઈ લીધું એટલે આજથી જ વધારો છે, પણ અમે ગયા વીકમાં ટોકન લઈ લીધું હતું શનિવાર પહેલાં, એટલે જૂના જંત્રી પ્રમાણે અમને એ ફાયદો થયો છે। પણ હવે આજથી જે લોકો ટોકન લેશે એ લોકોને ડબલ ભાવ ચૂકવવાના થશે। આમે મંદી થોડીક ચાલી રહી છે ઓવરઓલ બજારમાં, એટલે આ તો ડબલ તકલીફવાળી વસ્તુ છે। હાલમાં તમામ લોકો નવી જંત્રી અંગે કોઈ નિર્ણય લેવાય તેની રાહ જોઈ રહ્યા છે કે સરકાર આ મામલે કોઈ રાહત આપે છે કે કેમ। તો બીજી બાજુ હવે આ મુદ્દો રાજકીય રીતે પણ ગરમાયો છે, કોંગ્રેસ સરકાર પર નિશાન સાધી રહી છે, ત્યારે હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર અંતે આ મામલે શું કરે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।